गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय गणित प्रकरण नौ सम्मेय संख्याओं। विद्यार्थी मित्रों, स्वाध्याय 9.1 ना प्रश्न नंबर एक थी त्रण सुधीनी समझ मेळव्या बाद हवे आपणे शीखवानो छे प्रश्न नंबर चार के संख्या रेखा दोरो अने नीचे आपेली सम्मेय संख्यानो तेनी पर निरूपण करो। तो संख्या रेखा दौरता पहला आपणे फरी पाछा याद करी लईए के जो ऋण सम्मेय संख्या होय तो शून्य जमणी बाजु आवशे अने धन सम्मेय संख्या जो आपी होय तो शून्य डाबी बाजु आवशे। आ बाबतनुं अहीं खास ध्यान राखवानुं छे। तो चालो जोईए दाखला नंबर पहेलो, 3/4। तो एना माटे आपणे दोरीए संख्या रेखा। तो अहीं 3/4 जे छे ए धन सम्मेय संख्या छे, एटले आपणे डाबी बाजु शून्य मूकीशुं तो अहीं 0। हवे 3/4 छे तो छेदमां 4 छे एटले आपणे कुल 4 भाग करीशुं, 1, 2, 3 અને 4। અને આ ચોથા ભાગ પર 0 પછી કોણ લખાશે? 1 લખાશે। હવે કઈ રીતે નિરૂપણ કરવું તેને આપણે સમજ મેળવીએ તો અહીં લખાશે, પહેલો કાપો છે એટલે 1/4, પછી અહીં 2/4, ત્યાર પછી અહીં 3/4, અને અહીં આવશે 4/4, અને 4/4 એટલે 1 થશે। હવે આપણે દર્શાવવું છે 3/4, તો આ રહ્યા 3/4। તો આ રીતે આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ। ત્યાર પછી આપણને આપ્યા છે -5/8। અહીંની સમય સંખ્યા એ ઋણ છે, અને ઋણ હોય તો શૂન્ય કઈ બાજુ આવશે? જમણી બાજુ, એટલે આપણે જમણી બાજુ શૂન્ય દર્શાવીએ તો અહીં શૂન્ય। ચાલો, અહીં -5/8 છે એટલે કુલ આપણે 8 ભાગ કરીશું, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ જે પૈકી હવે જોઈએ તો આપણે દર્શાવવાના છે -5/8। તો અહીંથી ગણતરી લખીશું તો અહીં લખાશે -1/8, -2/8, -3/8, -4/8, -5/8। તો અહીં દર્શાવીશું -5/8, અને આગળની સંખ્યા લખવી હોય તો આ રીતે લખાશે -6/8, -7/8, અને -8/8, એટલે કે 1, પરંતુ કેવા માઇનસ આવશે, કારણ કે અંશ અને છેદ સમાન છે એટલે જવાબ 1 મળે। હવે આપણને આપ્યા છે ત્રીજા પ્રશ્નમાં -7/4। તો અહીં આપવામાં આવેલી સમય સંખ્યા જે છે તે ઋણ છે, એટલે આપણે જમણી બાજુ શૂન્ય મૂકીશું અને સંખ્યા રેખા પર 4 ભાગ કરીશું, કારણ કે છેદમાં 4 છે। તો અહીં જોઈએ 1, 2, 3 અને આ ચોથો ભાગ, તો અહીં લખાશે -1/4, -2/4, -3/4, અને -4/4, એટલે કે અહીં લખાશે -1, બરાબર। પરંતુ આપણે લાવવાના છે -7/4, એટલે ફરી પાછા આગળ બીજા 4 ભાગ કરીશું, તો 1, 2, 3 અને 4। તો અહીં લખાશે -5/4, -6/4, -7/4। તો આપણે -7/4 દર્શાવીશું આ રીતે। ત્યાર પછી અહીં લખાશે -8/4, એટલે કે 4 × 2 = 8, એટલે -2 આવશે। તો આ રીતે -7/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાશે। હવે આપણને આપ્યા છે 7/8। તો અહીં આપેલ સમય સંખ્યા એ કેવી છે? ધન છે, અને જો ધન સમય સંખ્યા હોય તો ડાબી બાજુ 0 આવશે, એટલે અહીં 0 લખીશું। ત્યાર પછી આપણે કુલ 8 ભાગ કરીશું, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। અહીં 8મા ભાગ પર લખાશે કે 8, 8/8, એટલે 1 કહેવાશે, બરાબર।
અહીંથી ગણતરી કરીએ તો અહીં લખાશે એકના છેદમાં આઠ, ત્યાર પછી બેના છેદમાં આઠ, ત્રણના છેદમાં આઠ, ચારના છેદમાં આઠ, પાંચના છેદમાં આઠ, છના છેદમાં આઠ અને સાતના છેદમાં આઠ. અહીં આપણે દર્શાવવાનું છે સાતના છેદમાં આઠ, એટલે અહીં આ રીતે દર્શાવી શકીશું આપણે સાતના છેદમાં આઠ. તો આ રીતે આપણે આપેલ સમની સંખ્યાઓ જે છે તેનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન નંબર ચારની સમજ મેળવ્યા બાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ. બિંદુઓ પી ક્યુ આર એસ ટી યુ એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં ટી આર બરાબર આર એસ બરાબર એસ યુ, એટલે કે આ ત્રણેય ભાગ ટી થી આર, આર થી એસ અને એસ થી યુ એ ત્રણેય ભાગો સરખા છે. અને એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી, એટલે એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી. અહીં પી ક્યુ આર અને એસ વડે દર્શાવાતી સમમિત સંખ્યા લખો. તેમાં સૌ પ્રથમ આપણે બિંદુ પી મેળવવાનું છે. તો જુઓ બિંદુ પી અહીં છે, તો જે બે અને ત્રણની વચ્ચે છે, એટલે કે એ અને બીની વચ્ચે આપ્યું છે. તો હવે આપણે જોઈએ તો એ થી બી સુધીના કુલ ત્રણ ભાગ કર્યા છે, એટલે છેદમાં ત્રણ લખાશે. જે પૈકી પી બિંદુ જે છે તે પહેલા કાપા પર છે, એટલે અંશમાં લખાશે એક, અને આગળની પૂર્ણાંક સંખ્યા કઈ લખાશે? બે લખાશે, કારણ કે બે પછી પી અને ક્યુ આપવામાં આવ્યા છે, એટલે અહીં લખાશે બે. એટલે કે આપેલ પી બિંદુને સંગત સંખ્યા આપણને મળશે બે પૂર્ણાંક એક તૃતીયાંશ, અથવા તો આપણે આમ પણ લખી શકીએ કે ત્રણ દુ છ, અને અંશમાંનો એક ઉમેરીશું એટલે છ ને એક સાત, અને છેદમાં ત્રણ. તો બિંદુ પીને સંગત સંખ્યા થઈ ગઈ બે પૂર્ણાંક એક તૃતીયાંશ, અથવા તો સાતના છેદમાં ત્રણ. ત્યાર પછી આપ્યું છે બિંદુ ક્યુ, તો બિંદુ ક્યુને સંગત સંખ્યા મેળવવી છે. તો ફરી એ જ રીતે જોઈએ તો અહીં ત્રણ ભાગ કર્યા છે, એટલે છેદમાં ત્રણ લખાશે. જે પૈકી બે પછી ક્યુ આવે છે, એટલે આગળ લખાશે બે. હવે ક્યુ બિંદુ જે છે તે બીજા કાપા ઉપર છે, એટલે અંશમાં લખાશે બે. હવે આપેલ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ આપણે. તો ત્રણનો બે સાથે ગુણાકાર, ત્રણ દુ છ, એમાં બે ઉમેરીશું એટલે આઠ, અને છેદમાં લખાશે ત્રણ. એટલે બિંદુ ક્યુને સંગત સંખ્યા બે પૂર્ણાંક બે તૃતીયાંશ, અથવા તો આઠના છેદમાં ત્રણ થાય. ત્યાર પછી આપણે મેળવવું છે બિંદુ એસ. તો અહીં જુઓ બિંદુ એસ જે છે તે યુ અને ટીની વચ્ચે છે. અહીં કુલ જોઈએ તો યુથી ટીના ત્રણ ભાગો કર્યા છે બરાબર, એટલે છેદમાં અહીં જોઈએ તો છેદમાં ત્રણ લખાશે. જે પૈકી એસ બિંદુ છે, તો આપણે માઇનસ એકથી ગણતરી કરીએ તો એસ બિંદુ છે તે પહેલા અને બીજા કાપા પર છે, એટલે અહીં અંશમાં બે લખાશે. ત્યાર પછી આગળ શું લખવું? તો કે ઋણ એક અને ઋણ બેની વચ્ચે છે, તો અહીંયા ઋણ એક છે એટલે અહીં ઋણ એક લખાશે, એટલે ઋણ એક પૂર્ણાંક બેના છેદમાં ત્રણ. અથવા તો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરી શકીએ, ત્રણ એકા ત્રણ, એમાં બે ઉમેરીશું તો ત્રણને બે પાંચ, અને છેદમાં લખાશે ત્રણ, પરંતુ ચિહ્ન આવશે માઇનસ, એટલે કે માઇનસ પાંચના છેદમાં ત્રણ. ત્યાર પછી આવ્યું બિંદુ આર. તો બિંદુ આર જે છે એ પણ યુ અને ટીની વચ્ચે જ છે, અને એના કુલ ત્રણ ભાગ કર્યા છે, એટલે છેદમાં ત્રણ લખાશે. જે પૈકી આર બિંદુ જે છે તે પ્રથમ કાપા ઉપર છે, એટલે અંશમાં લખાશે એક. એક પછી આવે છે એટલે અહીં લખાશે માઇનસ એક, એટલે કે આપણને બિંદુ આરને સંગત સમમિત સંખ્યા મળી ગઈ માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ બરાબર. હવે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો ત્રણ એકા ત્રણ, અંશમાં એક ઉમેરીશું એટલે ચાર, અને છેદમાં ત્રણ, એટલે કે માઇનસ ચારના છેદમાં ત્રણ. તો આ થયા બિંદુ પી ક્યુ આર અને એસને સંગત સંખ્યાઓ. તો અહીં પ્રશ્ન નંબર પાંચ પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર છની સમજ આપણે આગલા વિડીયોમાં મેળવીશું.